हेलो एवरीवन, स्वागत करूँ छू फरी एक बार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर, कि ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी नौकरीओ, प्राइवेट नौकरीओ अने करार आधारित भर्तीओने लगती अपडेट, ए पण बिल्कुल फ्री में। दोस्तों, वीडियो में आगळ वात करीशुं एना पहेला तमाम मित्रों थी रिक्वेस्ट करूँ छू कि जो तमारा मोबाइल में टेलिग्राम की एप्लिकेशन है अने तमे रेग्युलर यूजर छो तो सर्चवाला सेक्शन में जई गुजरात गवर्नमेंट जॉब लखशो तो तमने आपणी टेलिग्राम चेनल सौथी ऊपर एटले के टॉप में नजरे आवशे। अपनी आ टेलिग्राम चेनल अंदर हाल में 21,400 करता पण वधारे मेम्बर्स एक्टिव छे, एटले के अत्यार सुधी जोड़ाई गया छे। तमे पण दोस्तों आजे जॉइन थईने लाभ मेळवी शको छो अने तमारा बीजा मित्रों छे एमना सुधी माहिती शेर करी शको छो। बीजू के विडियोनी नीचे तमने लिंक मळशे तो जरूरथी दोस्तों एकवार क्लिक करी विजिट करी लेजो अने तमारा बीजा मित्रों छे एमना सुधी शेर करजो, केम के टेलिग्राम चेनल अने साथे साथे यूट्यूब में जोड़ा माटे कोई पण चार्जेस नहीं। तो आज वीडियो में बात करवाने छे दोस्तों एक नवी सरस मजानी भर्ती विषय, जे नवी सरस मजानी भर्ती आवी छे तेना विषे विगतवार बात करी लईए। तो मोबाइल नी स्क्रीन पर दोस्तों तमे जोई शको छो के कोटेज हॉस्पिटल के जे आवी छे वांसदा खाते नवसारी जिल्लानी अंदर। दोस्तों नवसारी जिल्लानी अंदर जे कोटेज हॉस्पिटल जे आवी छे तेमां अलग अलग पदों माटे भर्ती आवी छे, विगतवार बात करीशुं। तो कोटेज हॉस्पिटल वासंदा खाते NHM अंतर्गत SNCU એટલે કે નવજાત શિશુ સદન સંભાળ એકમ વિભાગમાં નીચે જણાવેલ જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરતી કરવાની થાય છે। તો જો તમે 11 માસના કરાર આધારિત ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો તો અને તો જ આ વિડિયો જોશો અને બીજા મિત્રો સુધી પણ શેર કરી દેશો। તો સૌથી પહેલા વાત કરીશું આજે ભરતી, તેનું વોક ઇન ઇન્ટરવ્યુ 19 ઓક્ટોબરના રોજ રાખવામાં આવ્યું છે સવારે 11 વાગે, અને ઇન્ટરવ્યુનું સ્થળ છે તબીબી અધિક્ષક શ્રીની કચેરી કોટેજ હોસ્પિટલ વાંસદા ખાતે રાખવામાં આવ્યું છે। એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી બીજી મહત્વની અપડેટ તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર, કે જગ્યાનું નામ છે સ્ટાફ નર્સ SNCU વિભાગની અંદર, જેમાં લાયકાત રહેશે BSc નર્સિંગ અથવા GNM જનરલ નર્સિંગ સાયન્સ। દોસ્તો અનુભવની વાત કરીશું, કેમ કે હવે કોઈપણ ભરતી હોય દરેકમાં અનુભવ થોડો જરૂરી થઈ જ ગયો છે, તો એકવાર એ પણ સમજી લઈએ। તો મોબાઈલની સ્ક્રીન પર દોસ્તો તમે ચેક કરી શકો છો જે ઓછામાં ઓછું 1 વર્ષનો અનુભવ જોઈશે। હાલ સ્ટાફ નર્સ માટે 10 વેકેન્સી છે, સારી વાત કહેવાય, 10 વેકેન્સી એક સાથે આવી છે, જેમાં 13,000 રૂપિયા સુધીની સેલેરી તમને ફિક્સ મળશે। 11 માસના કરાર આધારિત ફિક્સ સેલેરી છે દોસ્તો, એ તમને મળવા પાત્ર રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આશા રાખું છું તમને સૌને અહીંયા સુધીની માહિતી ખૂબ 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 ગમી હશે। વિડીયો ગમી હોય તો એકવાર જરૂરથી લાઈક કરી આપજો। દોસ્તો હવે આગળ વાત કરીશું બીજી મહત્વની અપડેટ વિશે, તો રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલી દેવાની છે 17 ઓક્ટોબર 2022 સુધી। અહીંયા વધુ માહિતી લખી છે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટની નકલ રૂબરૂ અથવા ટપાલ મારફત સોમવાર 17 ઓક્ટોબર સુધીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં મોકલી આપવાની રહેશે। અહીંયા ડિટેલમાં લખ્યું છે ટપાલ ઉપર SNCU સ્ટાફ નર્સ ભરતી, એ તમારે અવશ્યપણે લખવાનું રહેશે। આશા રાખું છું દોસ્તો અહીંયા સુધીની માહિતી તમને સૌને ખૂબ ખૂબ ગમી હશે। દોસ્તો વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઈક કરી આપજો, જેથી કરીને આવી નવી નવી અપડેટ આવે તો તમને પણ એની માહિતી ફ્રીમાં મળી જાય। દોસ્તો એના પછી આગળ વાત કરીશું મહત્વની અપડેટ વિશે, તો 19 ઓક્ટોબર 2022 રોજ રિપોર્ટિંગ ટાઈમ સવારે 8:30 થી 10:30 સુધીનો રહેશે। 8:30 થી 10:30 સુધીમાં દોસ્તો તમારે સમયસર હાજર રહેવાનું છે, એના વગર દોસ્તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। બિન અનુભવી ઉમેદવાર પણ અરજી કરી શકશે, પરંતુ અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી કરવામાં આવશે, એ અહીંયા સ્પષ્ટપણે લખેલું છે। ઉમેદવાર પસંદગીનો નિર્ણય કમિટીનો સભ્યોનો આખરી રહેશે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તમે કોઈ પણ પછી વિવાદ હશે દોસ્તો તો નહીં કરી શકો, કેમ કે કમિટીનો નિર્ણય આખરી ગણાશે। ઓફિશિયલી અપડેટ આવી છે વાંસદા નવસારી ખાતે છે। વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી આપજો, દરરોજ નવી નવી અપડેટ મેળવવા આવી જ રીતે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ